જુઓ આમાં જો દેખાય છે બધા પોલર સ્વરૂપમાં એટલે એનો બીજો સ્ટેજ છે આ એટલે આ રીતે તમારા ટાંકીઓમાં હવાડામાં જોવા મળી શકે છે સમજો છો ત્રણેય ભાઈ બહેન હા અને ત્રીજો એનો સ્ટેજ છે ઉપર સ્વરૂપમાં આ રીતે હોય એનો મોઢું અંદર ઉછળી દબાયેલી અને પછી ચોથો સ્ટેજ આવે મચ્છર હા પછી તો એનું ગણગણવાનું એનો અવાજ ચાલુ થઈ જાય અને સર્વત્ર જગ્યાએ એનો જ જોડો જાત પિસાવી નાખે અને એ ગણવાનું ચાલુ થઈ જાય આ એનો હતો આખી સાયકલ સ્ટેજ હવે સાંભળો બીજું ઈ કે તમારા ઘરની અંદર નવીલાબેન તમારા ઘરની અંદર ટાંકી છે રાધા તું તો મોટી છે એ તો કેટલા દિવસથી ટાંકી સાફ નથી કરી હું કહી ગયો તો કે સાફ કરી રાખજો તમે કહેતા હતા પાણી નથી આવતું એટલે સાફ નથી કરતા હવે કરી નાખજો ના 10-15 દિવસ નહીં અઠવાડિયા અંદર તમારી ટાંકી સાફ થઈ જવી જોઈએ નકા અંદર જે પોરા છે ને એ આ રીતે મોટા થતા જશે ને આપણે કરશે ને આપણે મલેરિયા આડી ગયું ચિકન દુનિયા ચાલુ જ રહેશે હવે ધ્યાન રાખજો પાણી ને આપણે ચલો સાથે મળીને આપણે સાફ કરી નાખી તો પાણી છે આપણે ઢોળી નાખશું થોડો પાણી છે આપણે ઢોળી શકીએ અને 2-3 કલાક તડકામાં ને સુકાવા દેવાનું છે કેટલા કલાક હા પછી મમ્મી ને કહેજો અંદર પાણી ભરે હા બીજું ખાસ ધ્યાન રાખવાનું ઈ છે કે રમીલા તમારા ઘરની અંદર ફ્રીજ છે કે નથી હા તો ફ્રીજ પાછળ શું હોય ટ્રે હોય એના પાછળ પાણી ભરેલું હોય તો આપણે શું કરવાનું છે રાજેશભાઈ કાઢી રાખવાનું છે શું તમે નાના છો એટલે કદાચ ખ્યાલ નહીં હોય પણ સ્વિચ બંધ કરવાની હો એમને એમ નહીં એ પાણી કાઢી રાખવાનું કારણ કે એમાં મચ્છર ઈંડા મૂકી શકે નહીં સુકાઈ જાય એના પછી બરાબર પછી તમારા ટેરેસ એટલે ધાબા ઉપર પાણી ભરેલું હોય પછી ખાસ 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 અત્યારે વરસાદની સીઝન ચાલુ થવાની છે તો તમારી વાડી અથવા તમારે જે ઘર છે એની બારે પાણી ભરાય છે કે નથી ભરાતું રમીલા ભરાય છે ને તો એ પાણી ભરાય છે રાજેશભાઈ તો પાણીમાં એ પાણીને સુકાવવા માટે તમે શું રાખશો શું રાખશો માટી જોરદાર તાળી દીધા બેન માટે એમાં માટી રાખશું એટલે પાણી સુકાઈ જાય પાણી સુકાઈ જાય ઘરસો એમાં મચ્છરી મચ્છર ઈંડા મૂકી ન શકે ઈંડા ના મૂકે એટલે મચ્છર પેદા થવાનો કોઈ ચાન્સ રહે નહીં તૈયાર તાક થઈ હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્રીજા સ્ટેજમાં હા આવો આવો નજીક આવો હવે સાંભળો તમારા ઘરમાં છેલ્લા 5-7 દિવસથી કોઈને સનોસનો ટડિયો ટડિયો તાપ છે તો ઓહો પપ્પાને આવે છે અચ્છા તો પપ્પા તો બારે છે બીજા કોઈને તમારામાંથી કોઈને તાવ અચ્છા એવું છે તો સાંભળો જો એને 2-3 દિવસથી આ તાવ આવતો તો બરાબર આ બાજુ આવી જાઓ આ બાજુ જુઓ તો તમને તાવ આવતું હતું તો સૌપ્રથમ પહેલા તમને શું થયું ચક્કર આવતા હતા ઓ બાપ રે પછી આમ ઠંડી જેવું લાગતું હતું થોડું થોડું હા થોડી થોડી ઠંડી પછી ઉલટી ઉતા એવું હા તો દાદાબેન આનું છે ને આપણે ચેક કરવું પડશે બરાબર છે પછી ચેક કરી અમારો માથા પર પીએસ છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર ત્યાં એથી કલ્પના બેન છે તો એમને એવું નાખે હું તમારી એની સ્લાઇડ લઈ જઈશ એ ચેક કરશે અને ત્યારબાદ જે રિપોર્ટ આવશે એના વિશે તમને જણાવીશો તો અહીંયા તમે બેસી જાઓ રાજેશભાઈ જરાક ચેક કરી લેજો ફટાફટ હો 30 મિનિટ ની અંદર બીજી કઈ તમને તકલીફ થાય છે બીજી કઈ તકલીફ
ઓકે બરાબર તમે આપણે જોવી છે જો અને કહેવાય હેન્ડસે શું કહેવાય હેન્ડસે હા અને આને કહેવાય સ્લાઇડ બરાબર તમારા ઘરે જે પણ મેલેરિયા ભાઈ આવશે એ તમને આ બધું લઈને આવશે તમારે ચેક કરશે બરાબર હવે સૌપ્રથમ તમારો ડાબા હાથની આંગળી દો આ જેને રિંગમેન કહેવાય શું કહેવાય રિંગ પહેરાવી છે અત્યાર સુધી કોઈને સગાઈ નથી થઈ ને વાંધો નહીં થઈ જશે ટેન્શન ન લેતા વધારે નહીં લાગે હો વધારે નથી લાગે ને ટેન્શન ન લેતા કાંઈ નહીં થાય દો સારવાર કહેવાય એના ત્રણ ટીપાયા ચાવીયા લઈ અને આપણે ગોલ ગોલ આપણે બનાવી દેવાનું બરાબર અને પછી આની જીભા આકાર આ રીતે ખેંચી લેવાનું અને બે થી ત્રણ મિનિટ અહીંયા સ્લાઇડ સુકાવા રાખી દેવાની પછી આ ભાઈના જે નંબર આવતા એ નંબર અહીંયા લખી એ ભાઈને આપણે માથા પરમાં હેલ્થી બેન્કને ચેક થાય ત્યારબાદ એ ચેક થયા પછી એનો જે પરિણામ આવે એ પ્રમાણે એની સારવાર થાય એના ઘરે જઈને અમે સારવાર આપીએ છીએ તો કલ્પેશભાઈ તમારી સ્લાઇડ તો લેવાઈ ગઈ છે હવે તમને તમારી ઉંમર અત્યારે 18 વર્ષની છે બરાબર તો તમારે દરરોજ 3 દિવસ માટે પહેલા દિવસે 4 ગોળી જો તમને બતાવું જો ધ્યાન રાખજો રમીલા રાધા રોજ ધ્યાન આપો કદ નાનો ભાઈ કદ ખ્યાલ ન પડે તો પહેલા દિવસે 4 પણ 4 ભેગી ખાવાનું છો પછી એમ ન કહો તો બેન બે હવારે બે હાથ દબી જાવ એમ નહીં આવે હો ને તો 4 હવારે પછી 4 ત્રીજા દિવસે હવારે પછી ત્રીજા દિવસે બે ખાઈ જવાનું છે આ રીતે તમે ખાશો ને બધા જ પાયટન્સ મેલેરિયા હોય તો આપણને એનાથી જંતુ હોય જલ્દી મરી જાય આપણે બીજી સારવાર ચાલુ કરીએ ત્યાં સુધી તો તમને ખ્યાલ આવી ગયો તો આ રાખો બેટા તમારા ઘરમાં રાખજો અને હવે તમારા મમ્મી પપ્પા જ્યારે પણ આવે ત્યારે એને કહેજો પ્રવીણભાઈ ઘરે આવ્યા હતા સ્લાઇડ લઈ ગયા છે ને બધી માહિતી આપી ગયા છે બરાબર અને આ બીજું એક ખાસ તમારા પીવાના પાણીમાં છે ને આ કોઈન ગોળી રાખવાની છે એટલે 20 લીટરમાં એક ગોળી રાખવાની છે જેને પણ મળે બરાબર આ પાણી શુદ્ધ કરવા માટેની ગોળી છે ઓકે હવે તમે થઈ જાઓ ઉભા